ગુરુદેવની આજ્ઞાથી અત્યારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. આજે 9 ડિસેમ્બર 2013 શાંતિ નિકેતન. આપણી માટે આજનો દિવસ એટલે પરમ પૂજ્ય બાપુજીનો સમાધિ દિવસ. 1997 પરમ પૂજ્ય બાપુજી આપણા વચ્ચેથી વિદાય લીધી. એમના નશ્વર દેહની વિદાય છે, બાકી એમનો આત્મા હજી પણ ઉર્ધ્વગમન કરી રહ્યો છે અને એમની સ્મૃતિઓ એ સતત આપણી વચ્ચે રહેલી છે. તદઉપરાંત એમને એટલો મોટો ઉપકાર આપણા પર કર્યો છે કે પરમ પૂજ્ય ભાઈશ્રી અને પરમ પૂજ્ય ગુરુમાને આપણી વચ્ચે મોક્યા, જેથી કરીને કદી આપણને એવું ના લાગે કે આપણે નોંધારા થઈ ગયા કે આપણે એકલા થઈ ગયા કે અધ્યાત્મ માર્ગમાં કોણ આપણો સહારો છે. પણ એટલા બધા વિચક્ષણ બાપુજી હતા કે એમણે આપણને આવી રીતે એક એમની જમણી આંખ અને એક એમની ડાબી આંખ એવી રીતે પરમ પૂજ્ય ગુરુમાં અને પરમ પૂજ્ય ભાઈશ્રીને આપણી વચ્ચે મોકતા ગયા. અત્યારે આપણી વચ્ચે પરમ પૂજ્ય ગુરુમાં નથી, પણ પરમ પૂજ્ય ભાઈશ્રી સતત આપણને માર્ગદર્શન આપે છે. એટલે આજનો જે દિવસ છે એમાં આપણે પરમ પૂજ્ય બાપુજીને યાદ કરીએ. ગુણ સ્વરૂપે એ આપણી સાથે જ છે, તો એમના ગુણોને જો આપણે યાદ કરીએ, વાગોળીએ, ઘણી વખત એવું બનશે કે એ જ ગુણો આપણને પરમ પૂજ્ય ભાઈશ્રીમાં દેખાય અને માટે કદી પણ આપણને એમનો વિરહ ન સાલે. સતત વી ફીલ હી ઇઝ વિથ અસ ઓલ ધ ટાઈમ. તો આજના દિવસે પહેલાં સ્તુતિ કરી, પછી એક બાપુજીનો પદ લેશું જેની ઝેરોક્સ કોપીઝ અહીંયા છે, એટલે બધા મારી સાથે એક લાઈન હું લઉં પછી એક લાઈનના બધા ઝીલાવી શકીશું. તો આવી રીતે આપણે પહેલાં સ્તુતિથી શરૂઆત કરીએ. ઓમ પરમહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સેતિ સ્થિતા આચાર્ય જિન શાસનો નતિ અરા તસ્મૈ શ્રી ગુરવે
બાપુજીને યાદ કરી અને આપણે સૌ આ પદ સાથે જીલાવજો. બધા પાસે લગભગ પેપર પહોંચ્યું હશે, નહીં તો શેર કરીને લેજો. બધાને એમ થાય કે બાપુજી આપણી નજર સમક્ષ છે. જ્યાં પણ બાપુજી છે ત્યાં સુધી આપણા ભાવો એમને પહોંચે. બાપુજી ગુરુમાં હંમેશા કહેતા મને કે બાપુજી ઉચ્ચ દેવલોકમાં છે, એ ધારે અને ઉપયોગ મૂકે તો અત્યારે આપણે શું કરી રહ્યા છીએ એમ જોઈ શકે. એ વસ્તુ અલગ છે કે સમય દ્રષ્ટિ દેવ કદી પણ આવી સંસારી વસ્તુમાં ઉપયોગ ન મૂકે, પણ આપણને તો એમ જ થાય કે જો બાપુજી નીચે જુએ તો આપણને બધાને આજે ભેગા થયેલા, એકત્રિત થયેલા અને ભક્તિભાવમાં નિમગ્ન જુએ એવા ભાવ સાથે આપણે બધા જ અંતર્મુખ થઈ અને ભક્તિમાં ભીંજાઈ અને આ પદ લઈએ. સાવ સહેલું છે, બધા પાસે પેપર આવી ગયું છે. મીઠી મીઠી લાગે પ્રભુ વિરહની આવેદના, રોમી રોમી સ્પર્શતી સ્મૃતિની સંવેદના. મીઠી મીઠી લાગે પ્રભુ વિરહની આવે વચને વિધાની.
श्वासे श्वास
બધી જગ્યાએ સમયસર પહોંચે આ ધૈર્ય
આ ધીરજ એ બાપુજીમાં આપણે બધાએ જોયું, આ જ ધૈર્ય, આ જ ધીરજ આપણને પરમ પૂજ્ય ભાઈશ્રીમાં જણાય છે, દેખાય છે. એટલે જાણે કે બાપુજીનો સમૃગો આધ્યાત્મિક વારસો એમણે ગુણ સ્વરૂપે પણ લઈ લીધો હોય એવી અનુભૂતિ આપણને થાય. ત્રીજી વસ્તુ એમણે કીધું, સાગર સમી ગંભીરતા. જેટલા લોકો આજે અહીંયા સ્વાધ્યાયમાં આવ્યા બધાને સામે દરિયાના દર્શન થયા હશે, અને કેટલો ગંભીર સ્થિર એ દરિયો દેખાય છે. તો આવી રીતે જ્ઞાની પુરુષની અંદર આ સાગર સમી ગંભીરતા હોય છે. આપણે લોકો સૂત્રમાં બોલીએ છીએ, સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મોદી સંતો. તો આ ગંભીરતા એ આપણે કેળવવાની છે. ત્યાર પછી હિમાલય જેવી અડોલતા. બાપુજી અડોલ રહેતા, આપણે તો એમને ધ્યાન કરતા જોયા નથી, પણ બાપુજી કહેતા કે હું ઊભા ઊભા ખડગ આસનમાં ધ્યાન કરતો અને અડોલ આસન કેવું રહેતું. આવી રીતે પોતાના જીવનમાં પણ એ અડોલતા હતી. કેવી? તો કે હિમાલય જેવી અડોલતા. ત્યાર પછી દિવ્ય સહિષ્ણુતા, સહન શક્તિ. દિવ્ય કીધું, કોઈ પણ સંગ પ્રસંગ એ એમને સ્પર્શી શકતું નહીં. આપણે આ લેવી સ્વાધ્યાયની અંદર ઘણી વખત આપણા જે સ્ત્રીની પ્રકૃતિઓ છે એનો વિચાર કરીએ છીએ, અને મોટે ભાગે સ્ત્રીઓમાં આ સહિષ્ણુતા હોય છે, પણ અહીંયા આગળ શબ્દ લાગ્યો છે દિવ્ય સહિષ્ણુતા. એટલે આપણે આ દિવ્ય સહિષ્ણુતા સુધી પહોંચવાનું છે. કે ગમે તે પરિસ્થિતિઓની વચ્ચે આપણે મુકાઈએ, પણ આપણા માથે બાપુજી જેવા સમર્થ જ્ઞાની છે. બાપુજીના રોમ રોમમાં પરમ કૃપાળુદેવ વસે છે, અને પરમ કૃપાળુદેવ ભગવાન મહાવીરના અંતેવાસી શિષ્ય હતા. એટલે આપણા જીવનમાં આપણે વિચાર કરીએ તો ભગવાન મહાવીરે પ્રરૂપેલો જૈન સનાતન ધર્મ, અને એ જ ધર્મ સરળ ગુજરાતી ભાષામાં કૃપાળુદેવે આપ્યો, અને એ જ ભાષામાં એ જ બોધને પરમ પૂજ્ય બાપુજીએ ચરિતાર્થ કર્યો, જીવીને બતાવ્યો. આપણે લેડીઝનો વિચાર કરીએ તો આપણા ઘરોમાં કેટલી રેસીપીની ચોપડીઓ છે, પણ જ્યારે ટીવીમાં જે રસોઈ શો આવે છે ત્યારે જ્યારે આપણે પ્રેક્ટિકલી જોઈએ છીએ ત્યારે કેટલું બધું એ વસ્તુ, એ વાનગી બનાવવાનું સહેલું બની જાય છે. કારણ કે બુક હોય એમાં લખ્યું હોય માપની, માપનું મીઠું અથવા માપની સાકર, તો જ્યારે આપણે ટીવીમાં લાઈવ જોઈએ તો આપણે એ આપણને બતાવે કે મેં હાફ ટીસ્પૂન સોલ્ટ નાખ્યું કે વન ટીસ્પૂન શુગર નાખ્યું. તો આપણે પ્રેક્ટિકલી જેવી વાનગી ટીવીમાં બનાવે છે એવી જ વાનગી આપણે બનાવી શકીએ. શા માટે? તો એ લાઈવ હાજરા હજુર આપણી સામે બની ગઈ છે. આવી રીતે આ દિવ્ય સહિષ્ણુતા આપણે બાપુજીની સાથે જેટલા વર્ષો જે આ સાધક રહ્યા છે એ બધાએ જોઈ છે, અને જેને કદાચ એવા ભાગ્ય નહોતા કે બાપુજીને જોયા કે બાપુજીની સાથે રહ્યા, એમાં કોઈ વાંધો નથી, કારણ કે ભાઈશ્રી એ લગભગ બાપુજીને રેપ્લિકા થઈ ગયા છે. એટલે અત્યારે આપણે ભાઈશ્રીમાં પણ આ દિવ્ય સહિષ્ણુતા જોઈ શકીએ. આપણો જ વિચાર કરીએ, શું આપણામાં દોષો છે કે નહીં, અને છતાં ભાઈશ્રી પાસે આપણે જઈએ છીએ તો એ આપણને સહન કરે છે ને? આપણે એમની આજ્ઞાનું પાલન ન કર્યું હોય, એ આવ્યા હોય છતાં આપણે એમની હાજરીમાં પણ સાંસારિક વાતો કરી હોય, આપણે કદાચ કોઈ આધ્યાત્મિક બોધ આપતા હોય તો પણ આપણું મન બીજે જતું રહ્યું હોય, તો શું આ બધા દોષોથી ભાઈશ્રી વાકેફ નથી? ચોક્કસ એમને બધી ખબર પડે છે, પણ એમની દ્રષ્ટિ માત્ર ગુણગ્રાહ્ય બની છે. એટલે આપણો નાનામાં નાનો ગુણ હોય એ આપણી સામે મૂકે અને આપણા બધા દોષને એ ઓવરલુક કરી જાય, ઓવરસી કરે. પણ આ એમની સહિષ્ણુતા છે, દિવ્ય સહિષ્ણુતા છે, કે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ ઘટના બને છે એમાં એ પોતાના આત્મ સ્વરૂપની અનુભૂતિથી ચ્યુત નથી થતા. એનો ભીતરનો જે આનંદનો ધોધ છે એ ધોધમાં એ સતત ભીંજાયેલા છે, અને માટે
માટે આપણને આટલી બધી સ્ફૂર્તિથી સહન કરી છે. તો આ દિવ્ય સહિષ્ણુતા છે, આપણે આપણા જીવનમાં આ સહિષ્ણુતા કલ્ટિવેટ કરવાની છે. આપણને શું થાય છે કે નાના હતા એટલે આપણા મા બાપ કેમ કરતા હતા, એટલે આપણને એમ થાય વી આર ટોલરેટિંગ, પણ એકચ્યુઅલી આપણે કાંઈ કહી નહોતા શકતા. એમ કરતાં સાસરે ગયા તો ત્યાં બી શું થયું કે એ વાતાવરણમાં જે પ્રમાણે સાસુ સસરાએ કીધું એ પ્રમાણે આપણને થાય હું તો બધું સહન કરું છું, પણ ત્યાં પણ આપણે બોલી શકતા નહોતા. એમ મોટા થતાં આપણા બાળકો મોટા થઈ જાય, હવે આપણા બાળકો ગાઈડ કરે એ પ્રમાણે આપણે કરવું પડે. તે હમી નથી બોલી શકતા, પણ એ દિવ્ય સહિષ્ણુતા નથી, કારણ કે એમાં સતત દબાયેલા રહેવાની ભાવના છે. પણ દિવ્યતા ક્યારે આવે છે, જ્યારે પરિસ્થિતિમાં આપણે વિચાર કરીએ કે કર્મ કર્યા છે એ મુજબ મારી સામે પરિસ્થિતિ આવી છે, મારે એ પરિસ્થિતિથી ચલિત નથી થવાનું, એને પાસ ઓન કરી દેવાની જરૂર છે. તો આવી રીતે આ આત્માની અનુભૂતિ કરવી અથવા સત્પુરુષની મુખાકૃતિને સાથે રાખવી અને કર્મને સહન કરવા, સમભાવે સહન કરવા, તો આ દિવ્ય સહિષ્ણુતા છે અને પ્રખર તાપમાં ટકી રહેવાની યોગ્યતા. કોઈ પણ જ્ઞાની એવા નથી કે જે કર્મરહિત છે, દેહ પ્રાપ્ત છે એટલે કર્મની મૂર્તિ છે. આપણે બાપુજીના જ વાક્યોમાં પહેલાના સ્વાધ્યાયમાં લીધું છે કે કર્મ નથી દેખાતા એવું છે જ નહીં, આ શરીર એ જ કર્મનું પ્રતીક છે, કારણ કે જેવા કર્મ કર્યા છે એવું જ શરીર આપણને પ્રાપ્ત છે. એટલે આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રિવિધ તાપ અગ્નિમાં ટકી રહેવાની યોગ્યતા, ક્ષમતા, એબિલિટી એ સાધકમાં ક્રિએટ અથવા ડિવેલપ થાય છે. આવી રીતે આ એમણે જેનામાં બધા ગુણો છે એ સાધક હશે એમ પરમ પૂજ્ય ભાનુ વિજયજી મહારાજ સાહેબે લખ્યું છે. તો બાપુજીની સાથે આપણાને સરખાવી તો બધા ગુણો આપણને બાપુજીમાં સહજ થાય. એકી અવાજે આપણે કહી શકીએ કે આમાંથી એક પણ ગુણ એવો નથી કે જે બાપુજીમાં નથી. તો આજે બાપુજીની પુણ્યતિથિ અથવા સમાધિથી આપણે શું કરીએ, તો કે આવો આપણે એક રત્નદીપ પ્રગટાવીએ. કારણ કે રત્નનો દીપ એવો છે કે જે બુઝાશે, આપણે બધા અહીંયા કોઈ બી રીતે હીરા માણે કાંઈ ને કાંઈ તો પહેરેલું છે ને બધાએ, તો બધા એની ઝકમક એ બુઝાઈ જવાની છે. દીવો એટલે નથી પેટાવ્યો, કારણ કે દીવો પેટાવે તો અમુક સમય પછી એની કેન્ડલની વાટ જતી રહેશે, પણ બાપુજી માટે આપણે રત્નદીપ પ્રગટાવવું છે, એની જ્યોતિ કદી એ ખતમ અથવા બુઝાય નહીં જાય. તો આવું રત્નદીપ પ્રગટાવી અને આપણે બાપુજીના આ સમાધિ દેને સાચા હૃદયથી શ્રદ્ધાંજલિ આપીએ. તો આમાં શું કરવું છે, આ રત્નદીપ કેવો છે, તો કે શ્રદ્ધાના દીપ. જે આ દીપ છે એ શ્રદ્ધાનો છે, અને મને કહો શ્રદ્ધા બુઝાઈ શકે? આપણી ભીતરની જેટલી શ્રદ્ધા છે એને આપણે સતાય સદાય પ્રજ્વલિત રાખી શકીએ? કાંઈ જરૂર છે આપણે આપણી ભીતર સત્પુરુષ પ્રત્યેનું સત શ્રદ્ધા, સત દેવ જેમાં કૃપાળુ દેવ બી આવે, ભગવાન મહાવીર બી આવે, બધા તીર્થંકર આવે છે, તો એ સતદેવ પ્રત્યેની શ્રદ્ધા અને તીર્થંકર પરમાત્માએ અથવા પરમ કૃપાળુ દેવે આપેલું સદધર્મ, એટલે સદદેવ સદગુરુ અને સદ્ધર્મ પ્રત્યે સત શ્રદ્ધાનો દીવડો આપણે બાપુજીના ચરણોમાં ધરીએ છીએ. પછી વિવેકની ચિરંજીવી વાટ મૂકવાની છે, કારણ કે આ વિવેક ગુરુદેવે જ આપણામાં જગાડ્યો છે કે ભાઈ સાચું શું ખોટું શું. તો એમણે કેટલું કેટલા બાપુજીના સ્વાધ્યાયો આપણે આ પુસ્તકમાંથી નિયમિત કરી રહ્યા છે. તો બાપુજી શું કીધું, જે આંખોથી દેખાય છે એ મારું સ્વરૂપ નથી. કેટલું સિમ્પલ થઈ ગયું છે, આપણે આટલો જ વિચાર કરીએ એટલે આ વિવેક જાગી ગયો કેમ, કે જે નેત્રોથી દેખાય છે એ મારું સ્વરૂપ નથી. તો એટલો વિવેક તો આપણી અંદર જાગેલો જ છે. તો આ વિવેકની ચિરંજીવી વાત,
નેત્રો બંધ હોય ને તો બી સપના જોઈએ છે, નેત્રો બંધ હોય છે તો બી વિચારોની આંખો તો ખુલ્લી જ છે. એટલે આપણે સતત આત્મા છે તો આપણે એ જ્ઞાન વડે દર્શન કરીએ છીએ, કરીએ છીએ અને કરીએ છીએ. માટે આપણી વાત ચિરંજીવ, જ્યાં સુધી આત્મા શરીરની અંદર રહેલો છે ત્યાં સુધી આ વિવેકરૂપી વાત ચિરંજીવ રહેવાની છે. પછી બ્રહ્મ અગ્નિથી એ ચિરાગને પ્રગટાવવાનું છે. હવે આપણે વિચારી શ્રદ્ધાનો દીવડો છે એની અંદર વિવેકની વાટ મૂકી છે, હવે એને પેટાવી તો પડશે. તો કે બ્રહ્મ અગ્નિથી આત્મ સ્વરૂપની અનુભૂતિ કરવી. જો આપણી અંદર એ આત્મ સ્વરૂપની અનુભૂતિ નથી તો કાંઈ વાંધો નહીં, એ અનુભૂતિ માટેનું સત સાધન ગુરુકૃપાથી પ્રાપ્ત છે. ગુરુકૃપાથી પ્રાપ્ત કદાચ એ સત સાધન પણ ન હોય અમુક અમુક શોમાં તો પણ કાંઈ ફિકર નથી, કારણ કે સત્પુરુષ જેનો આત્મા પ્રગટ છે એ સત્પુરુષ તો આપણને બધાને પ્રાપ્ત છે. તો આપણે માત્ર કૃપાળુ દેવી કીધું હૃદયથી એમની મુખાકૃતિનું અવલંબન લેવું, તો એ પણ બ્રહ્મ અગ્નિ જ કહેવાય. કારણ કે સત્પુરુષ આત્મ સ્વરૂપમાં નિમગ્ન છે. એટલે આપણે જ્યારે ભાઈશીને જોઈએ છીએ ત્યારે એમનો દેહ નહીં પણ એમની ભીતર રહેલો ચળહળતો આત્મા, એ તરફ આપણું લક્ષ જાય છે. એટલે આ બ્રહ્મ અગ્નિથી એ વાતને એ ચિરાગને પેટાવવાની છે. પછી શું થાય, દીવો હોય, દીવામાં વાત મૂકી અને આપણે પેટાવી, એટલે શું થયું, એક પ્રકાશ, એક આભા આપણી આગળ ઊભી થાય છે. તો એ આપણો જે દીવો છે, રત્નદીપનો દીવો જે આપણે બાપુજીના ચરણોમાં ધરી રહ્યા છીએ અત્યારે, વી કેન ઓલ ઇમેજિન ઇટ કે આ શ્રદ્ધાનો દીવો છે, એની અંદર મેં વિવેકરૂપી વાટ મૂકી છે અને બ્રહ્મ અગ્નિથી મેં એને પેટાવી. હવે એની એનો પ્રકાશ, એની આભા બહાર આવે છે તો એ આપણને શું બતાવે છે, તો કે વિરાગની ઉજ્જવળ આભા પાથરનારો મારો આ રત્ન દીવો છે. કારણ કે એનાથી વૈરાગ્ય આપણા જીવનમાં જાગે છે. જેમ એક દીવો પ્રજ્વલિત કરીએ તો અજ્ઞાન દૂર થાય, આવી રીતે આ રત્નદીપથી શું થાય છે, તો કે મારી ભીતર વૈરાગ્ય જાગે છે અને રાગનો નાશ થાય છે. રાગનો નાશ થાય ને એટલે ઓટોમેટિક બધું પતી જાય, દ્વેષ બી પૂરો થઈ જાય. કારણ કે રાગ છે તો દ્વેષ છે, જો રાગ નથી તો દ્વેષ નથી. એટલે આ વિરાગને જગાડી એ આભાથી શું થાય છે, તો કે આપણી ભીતર રહેલો મોહ, મમત્વ, પ્રીતિ, આસક્તિ, રાગ ભાવ આ બધો નાશ પામવા લાગે છે. પહેલાં મંદ થાય અને પછી ક્ષીણ થવા લાગે છે. પછી શું થાય, જો આપણી ભીતરથી આ રાગ મોડો પડ્યો અને વૈરાગ્ય વધતો 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 આપણો આત્મા એવો થઈ જાય છે કે આપણું જીવન છે ને એ વૈરાગ્યથી ભરી જાય છે. એટલે બધી વસ્તુમાં એક સાદગી આવે છે આપણા જીવનની અંદર. કારણ કે ક્યાંય મન લોલુપ્ત થતું નથી, કોઈ ઇન્દ્રિયના વિષયોમાં નહીં, કોઈ કશાયજનિત પરિણામોમાં નહીં, અને માટે રાગ કે દ્વેષના પરિણામો એ મોડા અથવા મંદ અથવા વેરી લો ડિગ્રી પર આપણે કરીએ છીએ. તો એના કારણે શું થયું કે આ ભૂમિકા જે આપણી ભીતર તૈયાર થઈ, તો વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન, તો કે ભેદ જ્ઞાનનો પ્રકાશ રેલાવનારો થાય. આ રાગ ઘટે છે અને વૈરાગ્ય વધે છે એનાથી શું થાય છે, તો કે મારી આંતરિક ભૂમિકા તૈયાર થાય છે અને એવી રીતે કે પછી હું ભેદ જ્ઞાન કરી શકું. એટલે આ શરીર અને આત્માને આપણે છૂટા પાડી શકીએ. હવે આવી રીતે આ ભેદ જ્ઞાન જો થાય તો શું થયું, તો કે યુગ યુગના અંધારાને ઉલેચનારો એ થઈ જાય છે. આટલા ભાવોથી નિગોદથી આપણો આત્મા નીકળ્યો તો આજ દિન અદ્ય ક્ષણ પર્યંત શું થયું, અજ્ઞાન અજ્ઞાન અને અજ્ઞાન.
એટલે શરીરી ભાવ દેહાધ્યાસ, આ શરીર એટલે હું, સગાવાળા મારા, સંપત્તિ મારી, ઘર મારું, ગાડી મારી, દાગીના મારા, અરે સ્ટીલની નાની નાની ડબ્બી પણ મારી. આજ કર્યું છે યુગો યુગો યુગો. પણ હવે આજે જે આ રત્નદીપ ચલાવ્યો છે ને બાપુજી સામે, તો એનાથી શું થાય છે? તો કે આ ભેદજ્ઞાનની ભૂમિકા સુધી આપણે પહોંચી ગયા છે, અને એના કારણે ચૈતન્ય દેવની અગણિત સંપત્તિને બતાવનારો થાય છે. શું થયું? આપણી ભીતર જ રહેલો ખજાનો, મારો પોતાનો નિધિ છે, એટલે સેફ ડિપોઝિટ વોલ્ટમાં રહેલું છે, પણ એની ચાવી જ નથી મળતી. તો શું કરીએ? તો એ ચાવી મળી ગઈ તો ઓટોમેટિકલી આપણે એને ખોલી શકીએ. આજનું કમ્પ્યુટર વર્લ્ડ ચાલે છે તો કે પાસવર્ડ નાખો એટલે બધું ઓપન થઈ ગયું. મોબાઈલની અંદર બી આપણે આમ પાસવર્ડ નાખીએ એટલે આપણો મોબાઈલ ઓપન થઈ જાય. આવી રીતે આ રત્નદીપ આપણે બાપુજીના ચરણે ધરવાનું છે. એટલે આ જે બાપુજીની બધી ક્વોલિટીઝનો આપણે પહેલાં વિચાર કરો કે બાપુજીની અંદર અતિ નમ્રતા છે, ધૈર્ય છે, ગંભીરતા છે, અડોલતા છે, સહિષ્ણુતા છે, અને તાપ સહન કરવાની યોગ્યતા છે. આવી જ રીતે આપણે જે આ દીપ પ્રગટાવીએ છીએ તો આપણે આપણી ભીતર શું કરવું છે? ઉત્કૃષ્ટતાએ પેલા ગુણો પ્રાપ્ત કરવા માટે આપણી ભીતર શ્રદ્ધા જગાડવાનું, આપણી અંદરનો વિવેક છે એને જાગ્રત રાખવાનું, આપણી ભીતર આત્મ પ્રાપ્ત કરવાની ઝંખના, તીવ્ર ઝંખના આપણે જગાડવાની છે, વૈરાગ્ય ભાવને રાખવાનો છે, ભેદ જ્ઞાન કરવાનું છે, અને એનાથી પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી લેવાની છે. હવે કોઈ જરાય અઘરું પડે આપણું, કેટલો વિચાર કરીએ તો આ પ્રોપર સ્ટેપ્સ છે. એક બે ત્રણ આવી રીતે આપણે ઉપર ચડી શકીએ. હવે એ દીપક સ્વાગત હો, એ દીપક જીવનના કાજળ ઘેરા અંધકાર છવાયો છે. પણ બાપુજી કે અમારા જીવનની અંદર આ અજ્ઞાન રૂપી અંધારો છે, કારણ કે આપણે બીજું કોઈ વિચાર કરતા જ નહીં, કારણ કે અહીંયા બેઠા આપણે બધા મહત્વપૂર્ણ છે. એટલે આપણે બીજી કોઈ ઘરની તકલીફ, ધનની તકલીફ, વર્ગની તકલીફ, છોકરાઓની તકલીફ એવી બધી કોઈ મોટી તકલીફો નથી. પણ જીવનમાં કાજળ ઘેરો અંધકાર છવાયો છે, અને માટે જ ચૈતન્ય દેવના ખજાનાને મોહ દ્વેષિત ચોરો નિરંતર લૂંટી રહ્યા છે. હવે આ દીપ, આ જે રત્નદીપ આપણે પેટાવ્યો છે, એ લૂંટને રોકશે અને લૂંટારાને પડકારશે. એટલા માટે આપણે આજે આ દીવો છે રત્નનો, કે સતત મારી સાથે જાગૃત છે, લૂંટાયેલા માલને લાવવાનો સંકલ્પ કરાવશે. જે મારો આત્મા, જે રાજા છે, એ ખોવાઈ ગયો છે, એ ભૂલાઈ ગયો છે, એ વિસરાઈ ગયો છે, તો આપણે એને પ્રગટ કરવાનું છે. આ દીપક હૃદયના મંદિરમાં પ્રગટાવી અને અનંત કાળથી વિસ્મૃત કરેલા ચૈતન્ય દેવને નિહાળીએ. ચાલો આપણે સૌ આ ચૈતન્ય દેવને નિહાળીએ. તો આ ભૂમિકા આપણે બધાએ સાથે મળી અને તૈયાર કરવાની છે. આ જ છે યોગનું પ્રથમ કાર્ય, અનંતના યાત્રિક રત્નદીપને પ્રગટાવવા જીવન અર્પે છે. આપણે બધા જ અનંતની યાત્રા પર નીકળેલા યાત્રિકો છે, અને માટે આપણે આ રત્નદીપને પ્રગટાવવા સમસ્ત જીવનને અર્પણ કરી દેવાનું છે. એટલે આવી રીતે એક તરફ બાપુજીના ગુણો અને બીજી તરફનો આપણો પુરુષાર્થ, કારણ કે આપણે એમની પાસે પહોંચવું હોય તો આપણે પુરુષાર્થ તો કરવો જ પડે, અને એ પુરુષાર્થ પહેલાં આપણે સાથે સાથે લીધો. હવે આપણે ફરી બાપુજીના વ્યક્તિત્વનો વિચાર કરીએ, કારણ કે આજનો દિવસ છે એમના ગુણગ્રામ, એમને હૃદયના સ્મૃતિપટ પર અંકિત કરી અને બહાર આપણી સામે લાવવું.
કે જેમ કે એમના ગુણો આપણને આંખે વળતી અને સતત આપણે એનું જ રટણ કરી રાખીએ. તો શું કહે છે, એક એવો દિવ્ય એવમ વિરાટ બાપુજીનું વ્યક્તિત્વ કેવું હતું, દિવ્ય અને વિરાટ. એટલું બધું એમ કહીએ ને કે એમનું હૃદય વિશાળ હતું, બિલકુલ સંકુચિત. કોઈ દિવસ બાપુજી આપણને કીધું અહીંયા નહીં જાઓ, આમ નહીં કરો, આ નહીં કરો, આવી જ રીતે બેસો, આવી જ રીતે કરો. એટલું બધું વિરાટ હતું એમનું વ્યક્તિત્વ કે બધાનો સમાવેશ એમાં થઈ જાય. કોઈ એમ કે બાપુજી હું બેસી નથી શકતી, હું સુતા સુતા ધ્યાન કરું, બાપુજી કે સુતા સુખાસનમાં ધ્યાન કરે. પણ એ ગુરુની વિરાટતા છે, આપણે એનો અન્ડ્યુ એડવાન્ટેજ નથી લેવા કે હવે બાપુજી કીધું તો આપ સુતા સુતા ધ્યાન કરું તો સુઈ જશું તો ખબર જ નહીં પડે. પણ જેન્યુઇનલી જો તકલીફ થતી હોય તો આપણો માર્ગ એવો છે કે આપણે સુતા સુતા પણ એ ધ્યાન કરી શકીએ. જે લોકો ટર્મિનલી ઇલ છે એને આપણે જોયેલું છે કે હમણાં વર્ષાબેન ખંડાને પોતાનો દેહ મૂક્યો તો થોડીક વાર થોડા વખત પહેલાં જ બાપુજી ભાઈશ્રી એમને મળવા ગયા. હજી ભાઈશ્રી ખાટકો પર પહોંચ્યા અને જમવા નતા બેઠા ત્યાં એમણે દેહ મૂકી દીધો. તો વિચાર કરો કે એમની ભીતર આ જે સાધના કરતા હતા એ કેવી રીતે સુતા હતા, એ તો ટર્મિનલી ઇલ છતાંય કરી શક્યા નહીં. કારણ કે આ માર્ગ આપણો આટલો રાજમાર્ગ એટલે એને કહેવાય છે. હવે આવું વિરાટ બાપુજીનું વ્યક્તિત્વ જેમની શુભ ઓરા તન મનને સ્વસ્થ કરી દે છે, જેવા બાપુજી આપણી સમક્ષ આવે એટલે આપણે ફ્રેશ થઈ જઈએ. આપણને એમ લાગે કે આટલી ઉંમરથી બાપુજીને, પણ કદી બાપુજીને આપણે થાકેલા કરમાયેલા જોયા છે? હી વોઝ એવર ફ્રેશ. ઘણી વખત આપણે ઓલું વંચાય ને એવર ફ્રેશ, તો મને તરત બાપુજી યાદ આવે. કારણ કે અમે અહીંયાથી શાંતિ ખેતરથી બોરીવલી જઈએ, રસ્તામાં કદાચ દાદર ઉભા રહીએ, પછી અંધેરી ઉભા રહીએ, બોરીવલી જઈએ, દહીસર જઈએ, પાછા આવીએ તો બાપુજી એવા ને એવા ફ્રેશ. આપણને એમ થાય કે હવે જરા થકાયો છે, પણ બાપુજી સતત બને. એમાં જો આવ્યા પછી રમેશભાઈ કે કોઈ આવીને બાપુજી કે બાપુજી હું એક ભજન ગાઉં તો આમ ટટ્ટાર આ જ જગા પર બેસતા આમ ટટ્ટારથી બેસે કે હા ચલો ગાઓ. આટલી એમની ભીતર, કારણ કે એ આત્મ સ્વરૂપમય હતા. આપણે છે ને એક્ઝામ્પલ સાવ સહેલો છે, જે લગ્ન પ્રસંગમાં આપણને જવાની હોશ છે અને જે ગમે છે ત્યાં કોઈ થાક લાગે છે, ત્યાં સ્ફૂર્તિ ને સ્ફૂર્તિ છે. હજી આપણે કઈ કરવું, બીજું કોઈ કામ છે, હા લાવો ને હું હમણાં કરી દઉં, કારણ કે એમાં રસ છે. બાપુજી આત્મ સ્વરૂપની અંદર જ આ રસ, આ રુચિ હતી અને ત્યાં ભીતરમાં સુખ, સુખ અને સુખ જ છે. એટલે બાહ્ય પરિસ્થિતિ એમને સ્પર્શી શકતી નહીં. એટલે જ્યારે પણ આપણને થાક લાગે ત્યારે વિચાર કરવો કે ક્યાંક અણગમો છે. જો ગમવા પણ હોય તો થાક હોય નહીં. હમણાં માહિતી જે સ્વાધ્યાય લીધો હતો અમે લોકો સાથે ગયા ત્યારે, તો એમણે જ કીધું કે આત્મા સદાય સ્ફૂર્તિવાળો છે, એટલે મને થાક લાગે છે એવો વિચાર જ નહીં કરવો. જો એવો વિચાર નહીં કરીએ, અને કારણ કે થાક શરીરી ભાવને કારણે લાગે છે, થાક આપણને માનસિક રીતે બી લાગે છે અને ઘણી વાર અતિ બોલવાથી પણ થાક લાગે છે. કોઈક બારગામથી મહેમાન આવે ને એક કલાક બે કલાક સતત આપણે એની જોડે વિચારોની આપ લે કરી, અમારા ઘરે આમ થયું, તમારા ઘરે આમ થયું ને, આ ગામમાં આમ હતું ને અત્યારે આમ છે. આફ્ટર ધ ગેસ્ટ ગોઝ, આપણે બેઠા છીએ એક જ જગાએ સોફા પર બંને જણા, કાંઈ કાર્ય કર્યું નથી, કોઈ પાર ચડ્યા નથી, કંઈ નથી, છતાં થાક લાગે છે. એટલે મન, વચન અને કાયા ત્રણેય યોગથી આપણને થાક લાગે છે. પણ જે આત્મ સ્વરૂપમાં નિમગ્ન એ આ મન વચન કાયાના યોગમાં ભણતો જ નથી, એ ઈચ્છાથી કોઈ કાર્ય કરતો જ નથી અને માટે એને બિલકુલ પણ થાક લાગતો નથી. આ સ્ફૂર્તિ આપણે બાપુજીમાં જોયેલી છે.
એટલે એના ઓરાને કારણે આપણું તન મન સ્વસ્થ થઈ જાય. હવે બાપુજી આવા ફ્રેશ લાગે તો આપણે કઈ રીતે કહી શકીએ કે મને થાક લાગ્યો છે? આપણે મને એકા મનનાના બરાબર છે. એવું જ ભાઈશી સાથે થાય છે કે આપણે બહાર ત્યાં ભાઈશી જોડે ગયા હોય, પછી ભાઈશી કે આપણે કહીએ કે ભાઈશી હવે આપણે આપ આરામ કરો થોડીક વાર, પછી આપણે જઈને ભાઈશી જો એમ કે ના ના ચલો હમણાં જ બહાર જઈએ, તો આપણે એમ કહી શકીએ કે ના ના અમે થાકી ગયા. આપણે બી કે હા ભાઈશી ચલો ચલો, પછી આપણે એમની પાછળ જઈએ. આ જ્ઞાનીની ઓરા છે. ત્યાર પછી જેમના સ્મરણ માત્રથી સંકટોનું હરણ થઈ જાય. જો આ ચમત્કારની વાત છે, જ્ઞાની કંઈ આપણો કર્મનો ઉદય છે એ આપણાથી દૂર લઈ જઈ શકે, પણ એમનું સ્મરણ કરવાથી શક્તિ પ્રદાન થાય છે. કંઈ પણ હોય તો બાપુજી છે ને મારી સાથે, મારે કંઈ ફિકર કરવાની છે, હું આ સંકટનો સામનો બરાબર કરી શકીશ. અને માટે એમનું સ્મરણ માત્ર સ્થિર સંકટોનું હરણ થઈ જાય છે. એટલે સંકટનો સામનો કરવાની શક્તિ આપણામાં આવે છે. એટલે સંકટ પછી સંકટ લાગતું નથી. આવી રીતે જ્ઞાની પુરુષો આપણને મદદ કરતા હોય છે. જેમની આત્મીયતા અવગુણોનો નાશ કરે. બાપુજીની અભ્યંતર સ્થિતિ, એને કારણે આપણને પણ એ જ દશા સુધી બાપુજી લઈ જવાનો પ્રયત્ન કરે છે. એમણે માર્ગદર્શન આપ્યું, એ માર્ગદર્શન પર આપણે ચાલીએ તો આપણે પણ એ જ ભૂમિકા સુધી પહોંચી શકીએ. અને માટે એમની આત્મિક દશાથી આપણી અંદર જે અવગુણો જે દોષો છે એ દૂર થતા જાય છે. પહેલાંની જે બાપુજી મળ્યા એની પહેલાં જે મોજ શોખ કરતા હતા એ બાપુજી મળ્યા પછી છે. બાપુજી મળ્યા એની પહેલાં જે સંસારી ભાવ થતો હતો એ હવે થાય છે. બાપુજી મળ્યા પહેલાં જે ક્રોધ કશાય માન માયા આ બધું લોભ થતું હતું એ હવે થાય છે. એની માત્રા ઘટી ગઈ છે. કઈ રીતે? તો કે આત્મ સ્પર્શતા નાની છે માટે. એટલે કીધું છે ને કે પારસ કરતાં પણ જ્ઞાની વધારે સારું, કારણ કે પારસ તો લોઢું ને સોનું બનાવે, પણ જ્ઞાની આપ સમાન બનાવે. એટલે આપણને પોતાની જેવા બનાવી દે છે. પછી જેમના સાનિધ્યમાં અનુપમ સમાધિ પ્રાપ્ત થાય છે. માત્ર જાણી બેઠા હોય તો એક શાંતિની જાણ થાય. બાપુજી એમ કહેતા કે એમના ગુરુવર્યોની અંદર મણિબેન હતા, શામળદાસભાઈના દીકરી, તો કે મણિબેન બેસે ને આખા હોલની અંદર એક શાંતિની જાણ પથરાય. પોતાના આત્માથી નીકળતી શાંતિ છે, દીકરતી શાંતિ છે. આપણે પરફ્યુમ લગાવી અને આપણે બેઠા હોઈએ તો આ એસી ચાલુ હોય તો એની સુગંધ આવે કે? આવી રીતે નાની ભગવંતો આત્મ સ્વરૂપમાં નિમગ્ન છે, અને માટે એમની શાંતિની જાય આપણા ઉપર પડે છે. તો અહીંયા એ કહે છે કે એમના સાનિધ્યમાં અનુપમ સમાધિ પ્રાપ્ત થાય. આપણે વિચાર કરીએ કે આપણે ઘરે ધ્યાન કરીએ અને પ્રશાંત નિલયમાં પરમ પૂજ્ય ભાઈશ્રી સવારના 5 વાગે આવી અને આપણું ધ્યાન શરૂ કરાવે, એમની ઉપસ્થિતિમાં એમના સાનિધ્યમાં જે ધ્યાન થાય છે એ આપણા ઘરે ધ્યાન થાય છે? વાય, તો કે એ પોતે સમાધિસ્થ છે, એ પોતે આત્મ સમાધિમાં સ્થિર છે. એટલા માટે એમની ઇફેક્ટ, એમનાથી નીકળતા વાઇબ્રેશન્સ એ આપણને પણ શાંત બનાવી દે છે. ગમે તેટલું આપણે ઉત્તેજિત પરિસ્થિતિની વચ્ચે હોઈ અને ભાઈશી ઘરની બેલ મારે, એક સેકન્ડમાં એ બધા ભાવ શમી જાય. આ એમની આત્માની શક્તિ છે, એમની અનુભૂતિનો પ્રતાપ છે. પછી
જેમના ભાલ પ્રદેશમાં જ્ઞાનનો તેજ પુંજ ચમકતો. કોઈ પણ જ્ઞાની પુરુષોનો ચિત્રપટ જોજો. એમનો ભાલ અને એમના નેત્ર એ બંનેથી આપણને આ એમના આત્મિક જ્ઞાનની ઝાંખી થઈ શકે. એની અંદર એક ચમક છે. તો અહીંયા કીધું કે જેમના ભાલ પ્રદેશમાં જ્ઞાનનો તેજ પુંજ ચમકતો, જેમના નયનમાંથી આત્મ તેજના કિરણો પ્રસરતા, એમના આંખોની અંદર એ ઉપયોગની એટલી તીવ્રતા આપણને દેખાય. બાપુજી કહેતા કે કોઈ મારી આંખ સામે જોઈ ન શકે. એક સેકન્ડમાં આપણી આંખ બ્લિંક થઈ જાય, કારણ કે જ્ઞાનનો પ્રકાશ છે. એની સામે આપણે કેટલો વખત જોઈશું? સૂર્યની સામે કેટલો વખત આપણે જોઈશું? આવી રીતે જ્ઞાનીના નેત્રોની અંદર એક ધનાશ છે, એક જ્ઞાનની ધનાશ છે, અને એમના નેત્રોની અંદર એ ઉપયોગની તીક્ષ્ણતા છે. જેમ સૂર્યમાંથી કિરણો આવે ને, એમ જ્ઞાનીના નેત્રોમાંથી આત્માનો ઉપયોગ ઝળહળતો આપણને દેખાય, આપણને એનો એની અનુભૂતિ થઈ છે. જરાક વૈષ્ણવની નજીક જાઓ, જરાક વખત આપણે એની સાથે રહીએ તો આ અનુભૂતિ આપણે કરી શકીશું. કેમ? એ આપણી સામે જોઈએ તો આપણને એમ થાય કે એમની દ્રષ્ટિમાંથી એક રેઝ આપણી સામે આવી રહ્યો છે. અને જો આપણી આપણે બરાબર આજ્ઞા ભક્તિ ન કરી હોય, આપણી દશા પરિપક્વ ન હોય, તો આપણા નેત્રો તરત જ બંધ થઈ જશે. આપણે અંધારું હોય રાતમાં અને આપણે કોઈક રૂમમાં જ્યાં લાઇટ છે ત્યાં જઈએ, તો પહેલી એક બે મિનિટ આંખો શું થઈ જશે? આમ બંધ થઈ જાય. વી આર નોટ યુઝ ટુ દેટ લાઇટ. એવી રીતે આપણે અજ્ઞાનના અંધારામાં જો છીએ, તો જ્ઞાનીના જ્ઞાન પ્રકાશવાળા નેત્રો તરફ આપણે દ્રષ્ટિ નથી કરી શકતા. પણ જે સાધક છે, જે સાધના કરે છે, જે જ્ઞાનીની આજ્ઞા બરાબર પાળે છે, એ પોતાના નેત્રો જ્ઞાનીની સામે ટકાવી શકે છે. ગુરુમાં કહેતા, જ્યારે બી ફોટો પાડીએ ને ત્યારે અમે બધા આમ સ્વરૂપમાં રહેવાની કોશિશ કરીએ. ગુરુમાં કે આંખોને ઢાળવાની જરૂર જ શું છે? આંખોમાં જ આત્માની આત્માનો તેજ દેખાય છે. મેજોરિટી ટાઈમ ગુરુમાના ચિત્રો જોશો તો એ સામે દ્રષ્ટિ કરે છે, કારણ કે સતત આત્મામાં નિમગ્ન હતા, એટલે એમને આત્મ સ્વરૂપમાં જવાની જરૂર નહોતી પડતી. એ ઓટો એમના નેત્રોની અંદર એ તેજ, એ ચળકાર આપણને દેખાતો, અને સતત બાપુજીની સામે એક નજરે જોઈ શકતા, એક મટકું માર્યા વગર સતત એ બાપુજીની સામે દ્રષ્ટિ કરી શકતા, કારણ કે એમણે પોતે એ આત્માની અનુભૂતિ કરેલી. આ બધી ટિપ્સ છે ને, એ જ્ઞાનીને ઓળખવાની ટિપ્સ છે, અને સાથે સાથે આપણી આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે આ જરૂરી છે. નેક્સ્ટ ટાઈમ આપણે વિચારો કે ભાઈશ્રીની સામે આપણે કેટલી સેકન્ડ જોઈ શકીએ છીએ. ભલે ભાઈશ્રી આપણી સામે ન જોતા, પણ આપણે પરીક્ષા કરી શકીએ કે હાઉ મેની સેકન્ડ્સ કેન આઈ લુક ઇન ટુ ભાઈશ્રી આઈઝ. તરત આપણને ખ્યાલ આવે કે આપણે કઈ ભૂમિકા પર છે, અને જો સારું ધ્યાન કરીને ગયા હશો તો ચોક્કસપણે આપણે ભાઈશ્રીની આંખની સામે જોઈ શકશું. ફગેટ આંખની સામે, પણ આપણે નહીં તો શું કરે? હું પાછળ બેસું છું, તમે આગળ બેસો, તમે આગળ બેસો, કારણ કે આપણને અંદરથી છે કે ભાઈશ્રી જો જોશે તો આપણો કોન્શિયન્સ આપણને બાઇટ થાય છે. એટલે જ્યારે ઘરમાંથી બી કાંઈ કંકાસ થયો હોય, કાંઈ પ્રોબ્લેમ થયો હોય, કોઈ કશાય જેને પરિણામ થઈ ગયા હોય, ત્યારે આપણને એમ થાય કે હું દૂર ખુરશી પર બેસું. પણ જ્યારે બધું બરાબર પ્રેપરેશન કરીને ગયા હોય, ત્યારે આપણને જરા જગા કરો ને, મારી જરા જગા કરો ને, હું આગળ આવીને બેસું. આ આપણે તૈયારી કરી હોય એ મુજબ આપણું બિહેવિયર ઓટોમેટિકલી થઈ જાય છે. We don't have to do anything for it. તો અહીંયા એ કહે છે કે જેમના નયનમાંથી આત્મતેજના કિરણો પ્રસરતા જ રહે છે, જેમની એક અમી દ્રષ્ટિ અસ્તિત્વને ઓગાળી દે. બાપુજીની એક અમી દ્રષ્ટિ, એટલું બધું એમની અંદર એક નિર્દોષતા હતી, અને માટે સતત એમના નેત્રોમાંથી આપણને એ અમી દ્રષ્ટિ દેખાતી, અને એ નજર ફેરવે ને તો આપણને એમ થાય કે હું ભાણી ભાણી થઈ.
એટલો બધો હર્ષ અને એટલો બધો આનંદ આપણને. અને એમાં જો આ બોલાવે આપણને આવકાર્યા હોય નામથી, તું આવી ગઈ મીના એમ બાપુજી કે તો આમ એક સેકન્ડ આખું આપણું અસ્તિત્વ ઓગળી જાય. હજી સુધી બી જ્યારે બી બાપુજીના જે પ્રતિમાજી બનાવ્યા છે ત્યાં જઈએ ને એટલે આપણને એ જ ભણકારા વાગે કે તું આવી ગઈ મીના. બીકોઝ એમની એ અમી દ્રષ્ટિ છે એ આપણા આખા અસ્તિત્વ. વી ફગેટ અવર હોલ સેલ્ફ, આપણી આખી આઈડેન્ટિટી જ ભૂલાઈ જાય છે. આવું જ વાત્સલ્ય, આવું જ પ્રેમ આપણને પરમપૂજ્ય ભાઈશ્રી પાસેથી અત્યારે પણ પ્રાપ્ત થાય છે. તો એ બાપુજીએ આપણા ઉપર કરેલા અનેક ઉપકારોમાં સૌથી મોટો ઉપકાર છે. જેમનો નિસ્વાર્થ સ્નેહ સંસારના રાગને ભૂલાવી દે છે. આ સંસારની અંદર આપણે સ્ત્રી તરીકે કેટલા જીવો પ્રત્યે રાગ કર્યો, જન્મથી લઈને અત્યાર સુધી, કોઈની ઉંમર 20 ને કોઈની ઉંમર 70-80, તો આપણે નથી રાગ કર્યો. પણ એ બધા પ્રત્યે રાગ કર્યો ત્યાં સ્વાર્થ છે કે? બાળક પ્રત્યે બી આપણે કરીએ છીએ તો પણ ઊંડે ઊંડે ક્યાંય તો એને ન કહીએ તો મેં તારી માટે આટલું કર્યું, મારી માટે આટલું નથી કરી શકતું, એમ અંદર તો ભાવ થઈ જાય છે. પણ બાપુજીનો વિચાર કરી, નાની પુરુષોનો વિચાર કરીએ તો એમનો સ્વાર્થ, એમનો સ્નેહ નિસ્વાર્થ છે. શું એમને એવું છે કે આ મારો શિષ્ય છે, ભક્તિનો કરનાર છે, માટે મારો છે, મારા પગ દબાવે, મને લઈ જાય, મારી પૂજા કરે, મારું બહાર ગુણગ્રામ કરે? શું એવું થાય છે? ઇનફેક્ટ આપણે બાપુજીના બર્થડે પર જ્યારે બી એમના ગુણગ્રામ કરીએ તો બાપુજી એમ કહેતા મને એક પનિશમેન્ટ જેવું લાગે છે કે હું અહીંયા બેઠું છું. ભાઈશ્રીને જોઈએ છે, ઇવન આપ નજર કરજો, આપણે અહોહો કરીએ ને ભાઈશ્રીને જોજો, ભાઈશ્રી આંખ બંધ કરીને બેસે અને પોતે અહોહો કરશે, જાણે પોતે બાપુજીને અહોહો કરતા હોય ને એવી રીતે. કારણ કે એમને કોઈ ઈચ્છા નથી કે આપણે એને આ ત્રિકરણ વંદન કરીએ. તો આવી રીતે એટલે છે કે જેમનો નિસ્વાર્થ સ્નેહ શું કરે. હવે આવો પ્રેમ જો આપણને મળતો હોય પછી સંસારમાં આપણને રાગ થાય? જ્યારે ગુરુ પાસેથી આટલો બધો પ્રેમ મળે છે તો પછી આપણને સંસારમાં કોઈના પણ પ્રેમની ક્યાં જરૂર જ નહીં. શું કામ એવી અપેક્ષાઓ રાખવી નાહકના સંસારની અંદર રાગદ્વેષના પરિણામો કરે. તદુપરાંત જેની સાથે બી આપણે અપેક્ષાઓ રાખીએ છીએ એ પૂરી કરે તો પણ ક્યાં સુધી? મારો દેહ છે ત્યાં સુધી, અથવા એનો દેહ છે ત્યાં સુધી. પણ સત્પુરુષ સાથે કરેલી પ્રીતિ, આપણે કીધું ને આજે કે ભાવો ભાવની પ્રીતિ હું કદી નહીં વિસારું, કારણ કે હું જ્યાં સુધી મોક્ષે નહીં જાઉં ત્યાં સુધી એ પ્રીતિ ચાલુ 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 રહે. કારણ કે જ્ઞાનીને બી ઈચ્છા એક ઈચ્છા છે, મોક્ષો મોક્ષે. બસ એ આપણે આપણે ત્યાં સુધી પહોંચાડી દીધું. આપણે રોજ આપણું બાળક નાનું હોય તો આપણે સ્કૂલ સુધી લઈ જઈએ એટલે આપણે ઘરેથી જલ્દી કરો જલ્દી કરો, દૂધ પીધું, યુનિફોર્મ પહેર્યું, સ્કૂલ બેગ લીધી, વોટર બેગ લીધી, નાસ્તો લીધો, ગાડીમાં બેઠા ઉત ન મોમેન્ટ એ સ્કૂલની અંદર જાય પછી કેવું ફિલિંગ થાય છે આપણને? ચલો ભાઈશ બધું નાની સતત આપણને આવી રીતે આજ્ઞા ભક્તિ આત્મસિદ્ધિ ધ્યાન બોધ સતતપણે એ તૈયાર કરે છે. બે જ્ઞાન આ બધું વિવેક જગાડે આ બધી વસ્તુ. પણ જ્યારે એ જુએ કે આપણે આત્મ સ્વરૂપની અનુભૂતિ સુધી પહોંચ્યા એટલે નિશ્ચિત થઈ જાય. જેવું બાપુ ગુરુમાં અને ભાઈશ્રી તૈયાર થઈ ગયા એટલે બાપુજી નિશ્ચિત. પછી બાપુજી અંદરથી બધો પોતાનો ખજાનો છેક સુધી ખોલ્યો. જેટલો બોધ અપાય એટલા બોધની વર્ષા એમણે સતત પણ કરી. આ એમનો નિસ્વાર્થ સ્નેહ. કારણ શું છે કે જે જ્ઞાની પાસેની સમૃદ્ધિ છે અથવા સંપત્તિ છે એ કેવી છે? તો કે ખર્ચે ન ખૂટે, એ ગમે તેટલી આપે ને તો ઓછી નથી થવાની. માટે એ બે હાથે એની નાણી કરે છે કે જગતના તમામ જીવો જે મારી પાસે સુખ છે એ સુખને પ્રાપ્ત થાય. તો આવી રીતે એમના નિસ્વાર્થ સ્નેહથી
સંસારના રાગને ભૂલી જઈએ છીએ. હવે આપણે અહીંયા બેઠા એક નિશ્ચય કરીએ કે બાપુજી પ્રત્યે કે ગુરુમા પ્રત્યે કે ભાઈશ્રી પ્રત્યે જ મારે રાગ કરવો છે. સંસારમાં કોઈ પ્રત્યે રાગ કરતો નથી, કારણ કે એ ક્ષણિક છે, એની પશ્ચાત દુઃખ છે અને એ વૃદ્ધિ પામતો નથી. આવી રીતે જ્ઞાની પ્રત્યેનો સ્નેહ આપણે આપણી ભીતર જગાડવાનો છે. એટલે આપણે સતતપણે શ્વાસે શ્વાસે હું જપું એક જ તારું, સતતપણે બાપુજીને ભાઈશ્રીને ગુરુમાને વીર પ્રભુને કૃપાળુ દેવને આપણે સતત, આ બધું એક જ છે, આમાં કોઈ ફેરફાર નથી, આ બધી જ આપણી પંચ પરમેષ્ઠ છે. એટલે એમાં દરેક કોઈ બી એકને યાદ કરીએ તો ઓટોમેટિકલી બધાની યાદ એની અંદર આવી જાય છે. જેમનો દિવ્ય પ્રેમ પરમાત્માના પાવન પંથે લઈ જાય છે. શું બાપુજી એમ કીધું કે હું બતાવું છું એ રસ્તો મેં કરેલો છે? ગુરુમાં કોઈ પણ ક્વેશ્ચન બાપુજીને પૂછે તો જ્ઞાનસાર, અધ્યાત્મસાર, આનંદનજીના પદ, કૃપાળુદેવના વચનામૃતના પત્રો, છોટમની વાણી, પ્રીતમની વાણી, ઉપનિષદમાંથી કોઈ પણ બોધ લખીને આપે. એટલે જ્ઞાની પરમાત્માના પંથે લઈ જાય છે. આગળ થઈ ગયેલા જ્ઞાનીના માર્ગદર્શન ઉપર આપણને ચલાવે છે. કૃપાળુદેવનો વિચાર વચનામૃતમાં ક્યાંય એમ લખ્યું કે હું કહું છું એમ જ કે મહાવીર આમ કહેતા હતા, અથવા જ્ઞાની પુરુષો આમ કહે છે, અથવા સત્પુરુષો આમ કહે છે. આ જ્ઞાનીને ઓળખવાની રીત છે. હી વિલ નેવર સે આઈ એમ સેઇંગ, એ હંમેશા પૂર્વજોની શીખ આપશે. તો આ રીતે એમનો દિવ્ય પ્રેમ, જો આપણે આ નિસ્વાર્થ સ્નેહ કરવો છે પછી નિસ્વાર્થ સ્નેહ દિવ્ય પ્રેમમાં પણ, કારણ કે આપણે કોઈ અપેક્ષા ન રાખી તો એ ડિવાઇન થતું જાય છે. એટલા માટે સદગુરુને ડિવાઇન માસ્ટર કહેવાય છે અને આપણા ડિવોશનને ડિવાઇન ડિવોશન કહેવાય છે, કારણ કે દિવ્યતા આવી જાય છે એની ભીતર. એમાં કોઈ નથી લેતી નથી દેતી, કોઈ સ્વાર્થ નથી. દિવ્ય પ્રેમ પરમાત્માના પંથે દોરનાર છે. જેમના સ્મિતમાં અલૌકિક સુખાનુભૂતિનો અનુભવ થતો, કેટલું નિર્દોષ સ્મિત હતું બાપુજી. અને બાપુજીને જેને નથી જોયા તો વાઈશના સ્મિતને જોયું, ગુરુમાના સ્મિતનો વિચાર કરો, એટલો નિર્દોષ નિખાલસ. એ આમ બાપુજી આમ તાળી પાડે એટલે આમ એટલું બધી નિર્દોષતાની અંદર હતી. હવે એ સ્મિતને જોઈને શું થાય છે તો કે આપણી ભીતર એક અલૌકિક સુખાનુભૂતિ થાય. કારણ કે સુખ, લૌકિક સુખ આપણે ઘણા બધા અનુભવ્યા, પણ આ અલૌકિક સુખાનુભૂતિ એમના સ્મિતથી આપણને થાય છે. કરી જોજો કોશિશ, ભલે અત્યારે આપણે બાપુજીના ગુણગ્રામ ગાઈએ છીએ પણ બાપુજી ભાઈશ્રીને મૂકીને ગયા છે તો બાપુજી ભાઈશ્રીના સ્મિત વખતે અંદરથી જોજો કે કેવી અનુભૂતિ થાય છે, કેવા સુખની અનુભૂતિ થાય છે. આપણે સ્વાધ્યાયમાંથી આવીએ ને તો આમ પ્રફુલ્લિત થઈ જાય. ઘરે જઈ ને તો કોઈને એમ થાય કે ભાઈ લાડવા ખાઈને આવ્યા છે, કારણ કે આમ દાલ ભાત બરાબર, કારણ કે એ સ્વાધ્યાયનું બળ છે, એ સ્વાધ્યાયથી શક્તિ મળી છે, એ સ્વાધ્યાયથી વીર્ય ઉલ્સિત થયું છે. આ એ લોકોની ભેટ છે. તો અહીંયા કીધું કે જેમના સ્મિતમાં અલૌકિક સુખાનુભૂતિનો અનુભવ થાય છે, જેમના માર્મિક મુસ્કાનથી, એટલી ઘણી વખત આઈશ્રી આવી માર્મિક મુસ્કાન આપે ને, એક સ્માઇલ આપે તો કે માર્મિક મુસ્કાનથી અનાદિકાળનો મોહ મંદ પડી જાય છે. આપણને એમ થાય કે બસ હું તમારી સાથે એક થઈ જાઉં. મારે મીરાનો પ્રેમ કેવો છે કૃષ્ણ પ્રત્યે, એ કે સંસારીનું સુખ ઝાંઝવાના નીર જેવું લાગે છે. એને ક્યાંય પોતાની જે સંસારી સંબંધો છે એ સંબંધોમાં ક્યાંય મોહ થતો નથી. શું કામ? તો કે આ કૃષ્ણનું કટાક્ષ ભર્યું સ્મિત એની અનુભૂતિ મીરાએ કરી છે. આ મુસ્કાન, માર્મિક મુસ્કાનથી આજનો નહીં અનાદિકાળનો મોહ
મન નીકળે. હવે મારે આવો મોહ કરવો જ નથી. મેં બહુ વર્ષો સુધી, બહુ ભવો સુધી અનેક પરિવારો કર્યા. હવે મારી ભીતરનો જેટલો પણ પ્રેમ છે એ મારે ભેગો કરી અને સત્પુરુષના ચરણમાં સમર્પિત કરી દેવો છે. બસ માત્ર તમે, તમે અને તમે જ મારા આખા અસ્તિત્વમાં ફેલાઈ દેવો છે. જેમ લોહી વહે છે ને આપણા શરીરમાં, એમ સત્પુરુષની પ્રીતિ આપણા દેહમાં વહેવા દે. કોઈ કાપે ને તો આપણા શરીરમાંથી આપણા સદગુરુનું નામ બહાર આવે. પ્રીતિ, આવી ભક્તિ આપણે સદગુરુ પ્રત્યે કરવાની છે. તો બાપુજીને આજના સમાધિજીને આપણે આપેલી સાચી શ્રદ્ધાંજલિ અથવા સ્મરણાંજલિ કહેવાય છે. જેમના આત્મ પ્રદેશમાં તપ અને ત્યાગના પરમાણુઓ વ્યાપ્ત હતા, ઈચ્છા, નિરોધ, બાપુજીના જીવનમાં, વૈષ્ણવના જીવનમાં અને ગુરુમાના જીવનમાં આપણને સતતપણે આ ભાવ દેખાય. ક્યાંય પણ ગયા હોય તો એ લોકો અંજાઈ ન જાય. જે વસ્તુ જેમ છે, કોઈનું ઘર બહુ સારું હોય તો એમ કે પણ કે તમારું ઘર બહુ સારું છે, પણ મારું એવું હોય એવો ભાવ જ્ઞાનીને કરી કોઈ પણ ઈચ્છા થાય. કારણ કે એ આત્મિક અલૌકિક સુખમાં સતત નિમગ્ન છે, એટલે એમની કોઈ ઈચ્છા, કોઈ તૃષ્ણા રહેતી નથી. એવા આત્મ વૈભવથી સમૃદ્ધ બાબુજી કેવા? તો કે આત્મ વૈભવથી સમૃદ્ધ. ભલે એમની ઉંમર, એમની કાયા આપણને મળ્યા ત્યારે કૃશ થઈ ગયા, આપણને બાપુજી મળ્યા ત્યારે એમને ધ્રુજાલી થતી, આપણને બાપુજી મળ્યા ત્યારે એમના અવાજની અંદરથી પણ એ બરાબર બોલે આપણે સમજી નહોતા શકતા, અને છતાં આપણને સમૃદ્ધ લાગતા હતા. કારણ કે સમૃદ્ધિ ક્યાં છે? કે આત્મા અજર, અમર, અવિનાશી છે, એ આત્મા નિમગ્ન હતો. એટલે અહીંયા આત્મ વૈભવથી સમૃદ્ધ વિરાટ વ્યક્તિત્વના સ્વામી એવા પરમ પૂજ્ય બાપુજીના ચરણોમાં આપણે બધા કોટી કોટી વંદન. એટલા બધા આપણને બાપુજી આજે યાદ આવે, આપણને એમ થાય કે એમને આપણું આખું જીવન પરિવર્તિત કરી નાખ્યું છે. સત્પુરુષનો દિવ્ય ધ્વનિ જ્યારે કર્ણપટ પર અથડાય છે, એનો રણકાર છે. શું કે ગમે તેવા સત્પુરુષ, આપણે વિચારીએ કે ભગવાન મહાવીર સંવત્સરમાં બેસી અને દેશના આપે છે, ઓર આપણે એમ વિચાર કરીએ કે પરમ કૃપાળુ દેવ રાળજમાં બેસી અને સ્વાધ્યાય કરાવે છે, અથવા તો બાપુજી ભાઈ શ્રી કે ગુરુમાં આપણને ઉપદેશ છે અથવા બોધ આપે છે, એ શું કહે છે? સત્પુરુષનો દિવ્ય ધ્વનિ કર્ણપટ પર અથડાય છે, એનો એક જ રણકાર છે. 2600 વર્ષ પહેલાના ભગવાન મહાવીરનો રણકાર, કે આપણે પહેલાં આદિનાથ ભગવાનનો રણકારથી લઈને સત્પુરુષ સુધીનો રણકાર એક જ કહે છે. શું કહે છે? તું દેહથી ભિન્ન સત ચિત્ત આનંદ સ્વરૂપ આત્મા છે, એ સ્મૃતિ દ્રઢ કરવાની. 45 આગમનો સાર કહો, ગમે તેટલા શાસ્ત્રો કહો, ગમે તેટલા ગ્રંથો કહો, એ બધાનો એક જ સાર છે. તો એટલે આપણે બધા જ દેહથી ભિન્ન આ જે શરીર દેખાય છે એ શરીરથી જુદું સત ત્રિકાળી રહેવા વાળું, ચિત્ત જ્ઞાન કરવા વાળું, આનંદ સ્વરૂપ આત્મા છે, એ સ્મૃતિ દ્રઢ કરવાની છે. આ સ્વાધ્યાય પછી બાપુજીને જેટલી વાર યાદ કરી એટલી વાર એમના આત્મ અનુભૂતિને, આત્મ સમૃદ્ધિને આપણે યાદ કરવાની છે. એન્ડ એ સમૃદ્ધિને યાદ કરતા એ મારાથી દૂર નથી,
એ સમૃદ્ધિ મને જોઈએ તો મારી પાસે પણ છે. કારણ કે જેવો સિદ્ધ પરમાત્માનો આત્મા છે એવો જ આપણા બધાનો આત્મા છે. તો કેમ આપણે એને પ્રાપ્ત ન કરી શકીએ? પણ આ ભિન્નતા પહેલાં તો જાણી નથી, હવે જાણી છે તો એને અનુભવવાની બાકી છે. તો એની માટે એનું વારંવાર સ્મરણ કરવું, એ જ વિચાર. મન જેવું નવરું પડે હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. અચ્છા બાઈશ્રી આપણને કહેતા હું કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા છું. આટલું નાનું વાક્ય, એ સતત એનો વિચાર કરો. એ વિચારનો પ્રવાહ એ જ ધ્યાન છે. હવે વિચાર, ધ્યાન એટલે બેસીને ધ્યાન કરવું એવું નથી. જો મારા વિચારનો પ્રવાહ સતત હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું એમ રણકાર કરે છે તો એ ધ્યાન જ છે. કારણ કે ધ્યાનમાં બેસીને પણ આત્માની જ અનુભૂતિ કરવાની છે, આત્માને જ યાદ કરવાનો છે, આત્માના જ ગુણો ગુણ લક્ષણ તરફ લક્ષ કરવાનો છે. એ ધ્યાન કર્મના કવચને ભેદે છે. જે કર્મ આત્મા ઉપર લાગેલા છે એને ઇરેઝ કરવાનો ઇરેઝર એ આ ધ્યાન અથવા આત્મ વિચાર છે. માટે કૃપાળુદેવે શું કીધું? કર વિચાર તો પામ. શેની પ્રાપ્તિ? આત્માની. કોના વિચારો કરવાના? આત્માના. એટલે આત્મા વડે આત્માની પ્રાપ્તિ કરવાની છે. કારણ કે જ્ઞાન કરવાનો ગુણ આ દેહમાં નથી, એટલે જ્ઞાન કોણ કરે છે? આત્મા કરે છે. તો એ આત્માની અનુભૂતિ કરવા માટે જો બાપુજીને યાદ કરવા છે આજે, તો આ ગુણ આપણે યાદ કરવા કે બાપુજીએ અથવા તીર્થંકર પરમાત્માએ અથવા કૃપાળુ દેવે અથવા બધા સત્પુરુષો એક જ વસ્તુ કીધી, તું આ દેહથી ભિન્ન સચ્ચિદ આનંદ સ્વરૂપ આત્મા છે. આ વિચાર એ જ ધ્યાન છે. એ જ ધ્યાન કર્મના કવચને ભેદી નાખે છે. અને પછી શું થાય? આપણે કેટલી વાર ઘરે રોજ ઝાપટ કરીએ છીએ. ઝાપટ કરીને શું થાય છે? જે વસ્તુ ઉપર ધૂળ લાગી છે એ ઝાપટથી કે ઝાડું કે પોતું કરવાથી શું થયું? એ ક્લીન થઈ ગયું, એટલે સરફેસ ક્લીન થઈ ગયું. એટલે શું થયું? એમાંથી જ્ઞાનનું કિરણ પ્રગટ થાય. ધ્યાન કરવા વાળો જે આત્મા છે ને, જે ચૈતન્ય સત્તા છે, એ સત્તા પ્રગટ થાય છે. એ ઓલરેડી છે, એ સાફ નજર આવે છે, દ્રષ્ટિ ગોચર થાય છે. એ પ્રકાશ જ અંતર સૃષ્ટિમાં અજવાળા પાથરે છે. બહારથી અજવાળો નથી આવતો, એ અજવાળો ભીતરથી આવે. એનાથી ભીતરના દ્વાર ખોલવાના છે. તો એ આનંદ, એ ઉજાસ, એ પ્રકાશ એ આપણને દેખાશે. અને એ ગુરુની અંદરમાં જ છે. ગુરુ પોતાની ભીતર રહેલો જે આત્મ સાક્ષાત્કાર કરવાની કરી અને પ્રાપ્ત થયેલ આનંદ અથવા અનુભૂતિ
એ શેર કરે છે આપણી સાથે. ગુરુ પોતાનો આત્મા આપણને નથી આપી દેતો, ગુરુ આપણા આત્માને બી પ્રાપ્ત કરાવી નથી શકતા, પોતે નથી કરતા, માર્ગદર્શન આપે છે. વી હેવ ટુ ફોલો હિમ, વી હેવ ટુ ઓબે હિમ. અનકન્ડિશનલ સરેન્ડર હોય તો જ આપણે એને ઓબે કરી શકીએ. અને સદગુરુ જાગૃત કરે છે, આ રીતે બાપુજી આપણને જાગૃત કરે છે. તો આજનો આ દિવસ છે કે જે બાપુજીનો સમાધિ દિવસ છે, અને આ દિવસે આપણે તો એટલા બધા ભાગ્યશાળી છે, કારણ કે બાપુજીને હંમેશા એ સ્ત્રીઓ પ્રત્યે ફેવરેટિઝમ હતો, દાનીને હોય નહીં, પણ આપણે અનુભવ્યું છે કે એમને હંમેશા એ આ પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રી દબાયેલી છે, એની માટે બાપુજી હંમેશા જાગૃતિ કે સ્ત્રીઓને ભણાવો, સ્ત્રીઓને તૈયાર કરો. કેટલી વાર અમુક અમુક વસ્તુઓ છે કે એમ કે પુરુષો જ આ શ્લોક બોલે, પણ આપણે ત્યાં બાપુજી સ્ત્રીઓને પણ બોલાવે. પ્રતિક્રમણ જાહેરમાં ભણાય તો લગભગ મમ્મી કે નિરણના કાકીએ પ્રતિક્રમણ ભણાવતા બાપુજીના વખતમાં, તો શું થતું? એટલે આવી રીતે એ, કારણ કે સ્ત્રીઓનો આત્મા હોય કે પુરુષનો આત્મા, આત્માની શક્તિ તો એક જ છે. અને જ્યારે જે જ્ઞાની છે એ તો બહાર દેહ તરફ લક્ષ્ય જ નથી કરતો, એ તો આત્મા તરફ જ લક્ષ્ય કરે છે. એટલે આવી રીતે આપણે બધાને જે આપણા જીવનમાં બાપુજી પ્રાપ્ત થયા, તો માત્ર એટલો વિચારે કે બાપુજી ન હોત તો વેર આઈ વુડ બી. આપણા સંસારના નાના ખાબોચિયાની અંદર ખૂંપાયેલા રહ્યા, પણ બાપુજી મળ્યા તો વિરાટના દર્શન થયા. આપણું આખું અસ્તિત્વ છે ને એ ખીલી ઉઠ્યું, મહેકી ઉઠ્યું, અને એ એકના કારણે આપણું જીવન મહેકી ઉઠે છે, જે આપણા સંપર્કમાં આવે છે એ પણ મહેકી ઉઠે છે. એટલે બધાને એમ થાય કે કંઈક એવું છે, એની જાદુઈ અસર છે, અને આપણું એમના પ્રત્યેનું સત શ્રદ્ધા છે, જે બોલે છે, જે પોકારે છે કે હા અહીંયા સાચો માર્ગ છે. આ રીતે આપણે બાપુજીને આજે સાચી શ્રદ્ધાંજલિ આપી છે. અને બસ આપણે તો શ્વાસે શ્વાસે એકતાનું, અને જે ભવો ભવની પ્રીતિ છે એ પ્રીતિને આપણે કદી વિસારવી નહીં. આ રીતે આપણે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ, અને જેટલા ગુણો આપણે બાપુજીના ગાયા એ બધા ગુણો આપણી ભીતર ઘીરે, આ આખો માર્ગદર્શન એમના થકી આપણને પ્રાપ્ત છે. તો આજે પરમ પૂજ્ય બાપુજીના દિવ્ય આત્માને કોટિ કોટિ વંદન કરી, અને અત્યારનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકનાથ કી જય, મહાવીર સ્વામી ભગવાન કી જય, સબ સંતો કી જય, જૈન શાસન દેવ કી જય, બોલો શ્રી વાસુ પૂજ્ય ભગવાન કી જય. સર્વે જીવોને આત્મ ભાવે વંદન, ખામે મી સબ જીવે, સવે જીવા ખમંતુ મે, મિત્તિ મે સવ હુએ સુ, વેર મજ્જા નકે. સદગુરુ દેવ કી જય, પરમ પૂજ્ય શ્રી લાડ પ્રભુ કી જય.